ब्रेकिंग न्यूज बढ़ी रहा है, नजर करिए कोरोना ना केस जाहिर करवामां कोर्पोरेशन नी लापरवाही सामे आवी छे। पॉजिटिव जाहिर थया पछी एक सप्ताह बाद लिस्ट आवे छे अने पॉजिटिव केस नी यादी मां शा माटे विलंब थई रह्यो छे त्याने लईने अनेक प्रश्नो अत्यारे उठी रह्या छे। पॉजिटिव केस ना आंकड़ाओमां हालमेल थई रही छे त्यारे पॉजिटिव केस नी यादी मां शा माटे विलंब थई रह्यो छे, क्यांक ने क्यांक मोटी बेदरकारी सामे आवी रही छे। खास महत्वनुं छे के जे प्रमाणे पॉजिटिव केस ना आंकड़ा जाहिर करवामां आवे छे तेने लईने कोर्पोरेशन नी बेपरवाही अने लापरवाही जोवा मळी रही छे। पॉजिटिव जाहिर थया ना एक सप्ताह बाद पॉजिटिव केस ना लिस्ट सामे आवे छे, यादी सामे आवे छे त्यारे पॉजिटिव केस ना आंकड़ाओमां जे प्रमाणेनी घालमेल थई रही छे तेने लईने अनेक प्रश्नो उठी रह्या छे। त्यारे खास महत्वनुं छे के कोर्पोरेशन नी सामे अत्यारे हाल अनेक प्रश्नो के शा माटे पॉजिटिव केस ना आंकड़ा जाहिर करवामां आटली बेदरकारी थई रही छे। त्यारे महत्वनुं छे के कोई पण व्यक्ति पॉजिटिव थयाना एक सप्ताह बाद लिस्ट बहार आवी रह्यु छे अने तेने लईने अनेक अत्यारे प्रश्नो उठी रह्या छे। खास बाबत छे के कोर्पोरेशन नी आ घोर बेदरकारी જોવા મળી રહી છે। કોરોના કેસ જાહેર કરવામાં કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક બેપરવા સાબિત થઈ રહ્યું છે, ત્યારે પોઝિટિવ જાહેર થયા પછી એક સપ્તાહ બાદ યાદીમાં તેનું નામ આવી રહ્યું છે। પોઝિટિવ કેસની યાદીમાં શા માટે વિલંબ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક જે કાર્ય કરવામાં આવે છે તેમાં પણ અત્યારે કોઈ કામગીરી નથી દેખાઈ રહી, ત્યારે પોઝિટિવ કેસમાં શા માટે થઈને આવી ઘાલમેલ થઈ રહી છે, આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। મેસેજ મળ્યા પછી એક સપ્તાહ સુધી યાદીમાં નામ નથી આવી રહ્યું, અનેક આવા પ્રશ્નો કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી રહી છે। સતત કોરોના કેસમાં સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે, ત્યારે જે પ્રમાણે કેસને જાહેર કરવામાં આવે છે પોઝિટિવ જાહેર થયા બાદ એક સપ્તાહ બાદ લિસ્ટ આવે છે અને તેમાં પણ યોગ્ય રીતે કામગીરી ન કરવામાં આવતી હોય તેવી અત્યારે ચિતાર નજર આવી રહ્યા છે। પોઝિટિવ કેસના આંકડામાં જે ઘાલમેલ થઈ રહી છે, ક્યારેક આંકડા વધી રહ્યા છે અને ક્યારેક જે પ્રમાણે લિસ્ટમાં યાદીમાં નામ આપવામાં આવતું હોય છે તેને લઈને પણ અનેક પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે। મેસેજ આપવામાં આવે છે અને મેસેજ મળ્યાના એક સપ્તાહ બાદ આ બધી જ કામગીરીને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ, સહયોગી જિજ્ઞા જોશી જોડાયા છે આપણી સાથે। જિજ્ઞા, જણાવશો અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અત્યારે કોર્પોરેશનની ઘોર બેદરકારીને લઈને, શું છે વિગત? બિલકુલ ઝંખના, ખાસ તો જે આખી સમસ્યા જે ઉભી થઈ છે, જો આપણે શરૂઆતથી થોડા બેકમાં જઈએ, પાછળ જઈએ અને જે અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર જે રિપોર્ટ જોઈ રહ્યા છીએ, એ રિપોર્ટ નમૂનો છે કે કોર્પોરેશન ઘોર બેદરકારી કરી રહ્યું છે, કોર્પોરેશન તંત્ર આંકડાઓમાં ઝોલઝાલ કરી રહ્યું છે। આપણે અત્યાર સુધી ઘણી બધી વખત સાંભળતા આવ્યા છીએ સરકારી અધિકારીઓના મોઢે પણ માયાજાળ, આંકડાની માયાજાળ, આ શબ્દ આપણે અત્યાર સુધી સાંભળતા આવ્યા છીએ ઝંખના। માયાજાળ શબ્દથી જ આપણે ઘણો બધો અંદાજો લગાવી શકીએ છીએ કે કેટલો મોટો ઝોલ આ આંકડાઓમાં થઈ રહ્યો છે। બસ ખાલી પ્રૂફ નહોતું કોઈ પાસે કે કેવી રીતે આ ઝોલ ચાલી રહ્યો છે, પણ આજે મંતવ્ય ન્યૂઝ જે આ પહેલ કરી રહ્યું છે, મંતવ્ય ન્યૂઝ જે આ સમાચારો બતાવી રહ્યું છે, તે સમાચારો પુષ્ટિ કરે છે કે આંકડાઓમાં ઝોલઝાલ થાય છે અને સરકાર ક્યાંક ને ક્યાંક કોઈક બેદરકારી કરી રહી છે અથવા કંઈક છુપાવવાની કોશિશ કરી રહી છે। પહેલો સવાલ ઝંખના, જે નામ એક અઠવાડિયા પહેલા એક વ્યક્તિ પોઝિટિવ આવ્યા, એમના પરિવારજનોને, મારા નજીકના જે વ્યક્તિનો આ કેસ છે, એ વ્યક્તિ પોઝિટિવ આવ્યા હતા, એમને એમના પરિવારજનોને, એ મોટી ઉંમરના અંકલ, તેમને એમના પરિવારજનોને જાણ કરવામાં આવી કોર્પોરેશન દ્વારા કે તમારા ઘરના વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે, કોરોના પોઝિટિવ છે। ત્યારબાદ એમને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમની સારવાર કરવામાં આવી। સારવારમાં કઈ પ્રકારની ગુણવત્તા હતી એના ઉપર હું પછી જઈશ, પણ પહેલો સવાલ એ કે એક અઠવાડિયા પહેલા એટલે કે લગભગ બીજી કે ત્રીજી જૂન આસપાસ એમનો આ કેસ પોઝિટિવ આવ્યો હતો। ત્યારબાદ એક વીક પછી ગઈકાલના જે લિસ્ટ બહાર પાડ્યું કોર્પોરેશને, એ એક વીક એ લિસ્ટમાં એમનું નામ અંદર દર્શાવવામાં આવ્યું હતું, એટલે કે એક્ઝેક્ટ એક વીક પછી। તો સવાલ એ થાય ઝંખના કે એક વીકના આંકડા ગયા ક્યાં, એક વીકના દર્દીઓ ગયા ક્યાં, અને એક વીકમાં જે વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા એ વ્યક્તિઓના નામ ક્યાં ગયા,
શું કોર્પોરેશને આ એક વીક જૂનું આપણને લિસ્ટ પકડાવીને આપણી સાથે કોઈ ગેમ રમાઈ રહી છે, પત્રકારો સાથે કોઈ ગેમ રમાઈ રહી છે? કારણ કે પત્રકારોને મને એવું લાગે છે કે આ જે ઝોલ ચાલી રહ્યો છે, આપણે સવાલ ઘણા બધા ઉઠાવતા આવ્યા છીએ, અત્યાર સુધી આપણે સવાલ ઉઠાવ્યા છે કે એક મિસ્ટેક થઈ રહી છે આંકડાઓમાં, પણ હવે જીવતો જાગતો પુરાવો જયારે મળ્યો છે કે એક્ઝેક્ટ એક વીક પહેલાનું નામ જે વ્યક્તિ પોઝિટિવ આવ્યો હોય, એ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય, અને ત્યારબાદ હવે તો તમને જાણીને નવાઈ લાગશે ઝંખના કે 3 કે 4 જ દિવસની માત્ર સારવાર આપ્યા બાદ આ પોઝિટિવ દર્દી અત્યારે પોતાના ઘરે આવી ગયા છે, તેમના ઘરે તેઓ સેલ્ફ ક્વોરન્ટીન થયા છે, અને હવે લગભગ એક વીક પછી તેમનું નામ કોર્પોરેશન લિસ્ટમાં સામેલ કરે છે. બીજો પોઈન્ટ કે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણીજી ત્રીજી તારીખે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. હવે બે સવાલ થાય છે. એક કે લોકો મેસેજ દ્વારા જાણ કરતા હોય છે કે તમે પોઝિટિવ છો કે નેગેટિવ છો જ્યારે તમારો રિપોર્ટ નીકળી જાય ત્યાર પછી, પણ અહીંયા એ લોકો હવે મેસેજ નથી કરતા. કેમ મેસેજ નથી કરતા? કારણ કે તમારા પાસે એનો પુરાવો રહી જાય. તમને સીધો કોલ આવે છે, કોલ આવે છે અને તમને કહે છે કે તમે પોઝિટિવ છો, ત્યારબાદ એ વ્યક્તિને ત્યાં હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. જીજ્ઞા, આપને રોકવા માંગીશ. અત્યારે હાલ કોંગ્રેસ નેતા જયરાજસિંહજી જોડાયા છે આપણી સાથે ફોન લાઈન પર, તેમની પાસે પણ અત્યારે આ બાબતે વાત કરીશું. જી જયરાજસિંહજી, અત્યારે કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી રહી છે, આંકડાઓમાં બહુ જ મોટી ઝોલ થતી અહીંયા નજરે પડી રહી છે, અને હવે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે આ સમગ્ર મામલો બહાર પાડવામાં આવી રહ્યો છે, આપની શું પ્રતિક્રિયા? હું અભિનંદન આપું છું મંતવ્ય ન્યૂઝને કે જે રીતે રિયાલિટી ચેક કરી છે અને જે રીતે રોજે રોજ નવા મામલા સામે આવી રહ્યા છે, એના ઉપરથી એક વાત બહુ સ્પષ્ટ છે કે આખી મ્યુનિસિપલ તંત્ર, એટલે કે જે તંત્ર દવાખાના સાથે અથવા કોરોનાની લડાઈમાં જોડાયેલું છે એ, અને સાથે સાથે વહીવટી તંત્ર, એક બહુ સમજવા જેવી આપના મંતવ્યના માધ્યમથી એક વાત બહુ સ્પષ્ટ કહું કે સામાન્ય રીતે હોસ્પિટલનું મેનેજમેન્ટ છે એ મોટે ભાગે ડોક્ટર્સ અને ડોક્ટર રિલેટેડ મેડિસિન પોઈન્ટ ઓફ વ્યૂથી ચાલતું હોય છે. અત્યારે અગત્યની વાત એ છે કે સરકારે દરેક તંત્રની અંદર આઈએએસ ઓફિસર મૂકી દીધા છે. સમજો, આ મુદ્દો જે આવ્યો છે એની ચર્ચા પછી કરું, ખાટલે ખોળ ક્યાં છે એની ચર્ચા કરીએ કે સામાન્ય રીતે વહીવટમાં ડોક્ટર, હોસ્પિટલના વહીવટમાં ડોક્ટરને ખબર પડે કે એને ટેસ્ટ કરવાનો છે, રોગ શું છે, દવા શું છે, એને વેન્ટિલેટરની જરૂર છે કે કેમ, આઈસીયુમાં રાખવાની જરૂર છે કે કેમ, કેટલા પ્રકારની એને પાઇન્ટ્સ કે સિરિંજ લગાવવાની છે કે કેમ. આ હવે તકલીફ એ છે કે આ આઈએએસ ઓફિસરો માત્ર ને માત્ર ઓર્ડર કરવા ટેવાયેલા હોય છે, એમને હોસ્પિટલના વહીવટી તંત્રની કંઈ ખબર હોતી નથી, એની સંવેદનશીલતાની ખબર ના હોય, એની ટેકનિકાલિટીની ખબર ના હોય, એના કારણે આ રોજે રોજ જે ઘટનાઓ સામે આવે છે એમાં રોજે રોજ નવા જાણે રિસર્ચ અને એને એનાલિસિસ વિંગ હોય અને આરએનડી કરતા હોય એવી રીતે રોજે રોજ કેસો સામે આવી રહ્યા છે. તમે જુઓ, એ લોકોની એક ગિમિક છે કે કોઈ પણ સંજોગોમાં ગુજરાતનું ફેક ગુજરાત મોડેલ જે નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશની અંદર વેચીને પ્રધાનમંત્રીની ખુરશી ઉપર બેઠા છે એના મૂળમાં જો કોઈ હોય તો નકલી ગુજરાત મોડેલ એમને બહાર બતાવ્યું છે. ગુજરાતનો વિકાસ આમાં સ્પષ્ટ વાત છે. જ્યારે પણ ગુજરાતની વાત કરીએ, સરકારની નબળાઈઓની વાત કરીએ, સરકારની પોલ ખોલીએ કે દવાખાનાની પોલ ખોલીએ, ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટી ને એના આગેવાનો ગુજરાત વિરોધી ચિતરવાની વાત કરે, ક્યાંક કોઈને રાષ્ટ્ર વિરોધી ચિતરવાની વાત કરે છે. હકીકતમાં એમની પોલ બહાર પડી ન જાય એટલે એ જ મુદ્દાને સંવેદનશીલતાથી લોકોની સમક્ષ ગુજરાત વિરોધી કે રાષ્ટ્ર વિરોધી ચીપડી નાખે છે. જયરાજભાઈ, રોકવા માંગુ છું તમને. આ જે સરકાર અત્યારે આપણે આખો આ મુદ્દો જે સામે આવી રહ્યો છે, તમે કહ્યું કે ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, તમે જે વાત કરી રહ્યા છો તેના પરથી, પણ ક્યાંક લાગે છે કે આ આંકડા ક્યાંક છુપાવવામાં આવી રહ્યા છે. સરકાર કેમ આંકડા છુપાવી રહી છે એનો પ્રશ્નનો જવાબ આપો ને જયરાજભાઈ. હું એના ઉપર જ આવું છું, પણ મારી બે પૂર્વ ભૂમિકા બહુ સરસ રીતે બાંધી એટલા માટે તમને થોડું લાંબુ લાગ્યું હશે, માફ કરજો, લાંબુ લાગ્યું છે, પણ મારી વાત એ હતી કે ગુજરાત મોડેલ બહાર વગોવાય નહીં. નીચે પોલમ પોલ છે, આ જેમ ભૂવા પડે છે ને રોડ ઉપર, નીચે માટી નીચે ખાલી માટી નાખી દીધી હોય છે, મેટલ ની જગ્યાએ, એવી રીતે જુઠ્ઠું ગુજરાત મોડેલ જે દેશમાં વેચ્યું છે એ ગુજરાતનો આંકડો દેશમાં સૌથી અગ્રેસર ન રહે એટલા માટે આ આઈએએસ અધિકારીઓની નિમણૂકો કરી અને ટેસ્ટિંગની મર્યાદા, તમે જુઓ જાણે બાંધેલા હોય, કોરોના જાણે સરકારની બીકમાં હોય અને મર્યાદિત ફિક્સ કર્યું અથવા તો એમઓયુ થયા હોય
કે તમારે કોરોનાને કહી દીધું કે તમારે 400 ની અંદર જ રહેવાનું, ટેસ્ટિંગ આટલા જ કરવાના, આ સ્થિતિ ઉભી કરી છે. એટલે સૌથી એક વાત બહુ સ્પષ્ટ કહું કે તમે એક વાત સમજો કે ટેસ્ટિંગ ઉપર જ તમારો પોઝિટિવ નેગેટિવ નક્કી થાય છે. હા, એ સિમ્પટોમેટિક છે કે એસિમ્પટોમેટિક છે, ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ તમારે જ્યારે કોઈ પણ વ્યક્તિ, એનો સ્ટેટ્યુટરી રાઈટ છે, એનો મૂળભૂત અધિકાર છે કે એને તકલીફ હોય તો કોની પાસે જવું, દર્દીને તકલીફ હોય તો એને ટેસ્ટિંગ કરાવવું, એનો પોતાનો મૂળભૂત અધિકાર છે, એ બંધારણે બક્ષેલો અધિકાર છે, એને પણ આ સરકાર રોકી રહી છે. તમે વિચારો ટેસ્ટિંગ. મારો સવાલ એ છે કે એક વીક નો જે આખો આંકડાનો ઝોલ દેખાઈ રહ્યો છે, જે પોઝિટિવ દર્દી એક વીક પહેલા આવ્યા છે, મંતવ્ય ન્યૂઝ ના એડિટર ઇન ચીફ દીપકભાઈ રાજાણી એઓ 3 તારીખે પોઝિટિવ આવ્યા હતા, બરાબર. એક તો મેસેજ નથી કરતા કોર્પોરેશન વાળા, જેથી કરીને આપણા પાસે કોઈ પુરાવો રહે કે આપણે પોઝિટિવ છીએ કે નેગેટિવ છીએ. બીજી વસ્તુ કે જ્યારે એક વીક પછી લિસ્ટ આવ્યું, તો એ લિસ્ટમાં દીપકભાઈ રાજાણી નું નામ આવ્યું એક વીક પછી. એટલે મોટો પ્રશ્ન એ થાય છે જયરાજભાઈ કે એક વીક ના આંકડા ક્યાં ગયા? એક વીક ના દર્દીઓ એમને ટેસ્ટ જ ન કર્યા, ત્યાં એક વીક જૂનું ઉલ્લુ બનાવવાના ધંધા ચાલુ કર્યા છે કોર્પોરેશને બધાને. બહુ સત્ય વાત આપું, ધન્યવાદ આપું છું તમારે બોલ્ડનેસ ને પણ, મંતવ્ય ની હિંમત ને પણ ધન્યવાદ આપું છું કે આવા પ્રશ્નો લઈને લોકોની, સાચા અર્થમાં લોકોની નાડ પારખવાની તમે આજે વાત કરી છે. અસંખ્ય ગરીબ લોકો પીડાય છે. ઉપર પરમાત્મા પ્રાર્થના કરું કે દીપકભાઈ ને ઝડપથી સાજા થઈ જાય. થઈ પણ ગયા છે, મારે વાત પણ થઈ છે એમની સાથે, અને લાંબા લાંબુ એમનું દીર્ઘાયુ કુદરત બક્ષે એવી પ્રાર્થના કરું છું. પણ એમને જે વાત છે કે 2 કે 3 તારીખે એમને ટેસ્ટિંગ કરાવ્યું, એને સિમ્પટમ્સ હતા, નાની મોટી તાવ આવ્યો કે બીજી કઈ જે કઈ સિમ્પટમ્સ આવ્યા, એ સિમ્પટમ્સ ની લિસ્ટિંગમાં તમારું 7 દિવસ પછી નામ આવે તો વિચાર કરો. અત્યારે તો સ્વસ્થ થઈ રજા લઈ લીધી દીપકભાઈએ. રાજકીય વિશ્લેષક દિલીપજી આપ પણ જોડાયા છો અમારી સાથે, સ્વાગત મંતવ્ય ન્યૂઝમાં. હાલ અત્યારે પ્રશ્નો અનેક ઉઠી રહ્યા છે કોર્પોરેશન ને લગતા, જે ઘાલમેલ જોવા મળી રહી છે, જે ઝોલ જોવા મળી રહ્યો છે, છેલ્લા 1 સપ્તાહના આંકડા નથી જોવા મળી રહ્યા અને ખૂબ જ બેદરકારી કોર્પોરેશન ની જોવા મળી રહી છે, તેને ટાર્ગેટ નક્કી થયો છે, કોટા નક્કી થયો છે, એ પ્રમાણે જ જાહેર થાય છે. એટલે ઘણી વાર એવું બને છે કે લોકો મરણ પામ્યા અને 2-3 દિવસ જાણ નથી કરતા. એનું કારણ પણ એ જ છે કે મરણ નો આંકડો વધી જાય તો એ દિવસે 2-3 દિવસ લાશો સાચવી રાખવાની, એવો અમાનવીય વ્યવહાર અત્યારે થઈ રહ્યો છે. બહુ દુઃખદ સ્થિતિ છે. આ આંકડાઓની રમત નથી. આ કોરોના સંકટ હતું એ આંકડાઓની રમત નહોતી. આંકડાઓ થોડા ઘણા વધ્યા હોત એ કઈ સરકારની નિષ્ફળતા નહોતી. સરકાર કેવી કામગીરી કરે છે એ જોવાનું હતું. વધારે આંકડા હોય અને સારું કામ કરે તો કોઈ ટેકા નહોતા કરવાના. પરંતુ આને તમે કેન્દ્રની લેવલે પણ જુઓ, છેલ્લા અઠવાડિયા દરમિયાન બાકીની સંસ્થાઓ છે એ લોકોએ 3 વાર 10,000 થી પ્લસ આંકડા આવ્યા છે. મને લાગે છે કેન્દ્રમાં પણ હવે એક કોટા નક્કી થઈ ગયો છે કે 9,996 સુધી આંકડો લઈ ગયા, પણ ત્યાં અટકાવી દીધો. 10,000 નો આંકડો ના આવવો જોઈએ એવી રીતે. એટલે આજે આંકડા મેનેજમેન્ટ વાળી વાત છે, એ બહુ દુઃખદ છે. તમારે આંકડા મેનેજ નથી કરવાના, તમારે કોરોનાને મેનેજ કરવાનું છે. એટલે આખી જે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે એ બહુ દુઃખદ છે. દિલીપભાઈ, એવું નથી લાગતું કે ક્યાંક હવે સરકાર એવું સંમતિ થઈ ગઈ છે કે કદાચ આ રોગની ગંભીરતા બિલકુલ નથી? કારણ કે દર્દીઓને જે પહેલા તો આપણે ટેસ્ટ, કાં તો ટેસ્ટિંગ કીટ ખૂટી પડી છે સરકાર પાસે, અને કાં તો સરકાર આ બાબતે હવે બહુ વધારે કઈ ગંભીરતા દર્શાવતી નથી, એવું નથી લાગતું આપણને? હેલો, ટેસ્ટિંગ કીટ ખૂટી પડે. શરૂઆતમાં આપણે માનતા હતા, શરૂઆતમાં હું ટેકો આપતો હતો જયારે ઓછા ટેસ્ટ થતા હતા, કારણ કે બહુ પ્રારંભિક તબક્કો હતો. આપણી પાસે દરેક રાજ્યને કઈક 3-3 હજાર ટેસ્ટ કીટ આપી હતી. એ વખતે નેગેટિવ કેસ બહુ આવતા હતા, એટલે આપણી ગણતરી એ હતી કે લોકો ગભરાઈને બિનજરૂર ટેસ્ટ ના કરે અને માત્ર આપણને પોઝિટિવ કરી શકે. પણ એ વાતને આજે 2.5 મહિના થઈ ગયા, એ પૂરું થઈ ગયું એ તબક્કો. તમારે 2 મહિના પછી તો તમારે વ્યવસ્થા કરવાની હોય, તમારે વધારેમાં વધારે ટેસ્ટિંગ કીટ તૈયાર કરી અને શક્ય એટલા લોકોને ટેસ્ટિંગ કરવાના હોય. જી 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 જીજ્ઞા આભાર આપનો અને જયરાજજી અને સાથે દિલીપજી આપ સૌનો આભાર.